વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન ની અંદર તમે આની પહેલા ના પીરિયડ ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ની અંદર ગ્રાહકોની ફરજો, હવે પછીના એટલે કે અત્યારે આપણે જોવાની છે, પરંતુ તે પહેલા આપણે કેટલાક ગ્રાહકોના અધિકારો વિશે ચર્ચા કરીને કે કોઈ પણ ગ્રાહક છે એમાં એને સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે, પસંદગીનો અધિકાર આપવામાં આવ્યો છે, રજૂઆત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, ફરિયાદ નિવારણ અધિકાર આપવામાં આવ્યો છે અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એ સંદર્ભમાં જ્યારે કોઈ પણ ગ્રાહક પોતાના અધિકારો માંગવા માટે ફરિયાદ કરે છે અથવા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરે છે ત્યારે કેટલીક એની મહત્વની ફરજો છે અને એ ફરજને ધ્યાનમાં રાખી દરેક ગ્રાહકે પોતાની ફરજો સાથે હંમેશા અધિકારો માંગવા જોઈએ. એટલે એક સાચા ગ્રાહક બનવા માટે થઈ અને આપણે આપણી પહેલા ફરજો અને યાદ કરવી જોઈએ અને ત્યાર પછી આપણા હક એટલે કે આપણા અધિકારો માંગવા જોઈએ. તો અહીંયા ગ્રાહકોની ફરજો જે છે એમાં ઘણીવાર આપણને ઘણી બાબતો એવી હોય છે આપણી સામે કે આપણી ફરજોનું આપણે ભાન ભૂલી જતા હોઈએ છીએ અને મન ફાવે તે રીતે આડેધડ નિર્ણય લઈ અને કોઈ પણ વસ્તુની પસંદગી અથવા કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. તો આવા સમયે ખરીદી કરવા જઈએ ત્યારે અહીંયા આપણે ટેક્સ્ટબુકના આધારે કેટલીક આપણને માહિતી આપવામાં આવેલી છે કે ગ્રાહક સાચો બનવા માટે છે એ અમુક બ્રાન્ડેડ કંપની જે સરકારે માન્યતા આપેલી છે તેવી કંપનીની વસ્તુઓ જ ખરીદવી. એટલે ISI છે, BSI છે જેવા એકમાર્ક વાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે આ આપણી ફરજ બની છે. ત્યાર પછી કોઈ પણ બજારની અંદર અનેક પ્રકારની અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે તે વસ્તુના અનુસંધાને કહી શકીએ આપણે કે એમાં પસંદગીનો પ્રશ્ન ઉદભવે કે જે બાબત જે વસ્તુ ઉપર આપણને યોગ્ય ખબર હોય એની કંપનીની તારીખ કઈ તારીખ ઉત્પાદન થયું એમાં એની યોગ્ય ચકાસણી કર્યા પછી જે તે વસ્તુની આપણે ખરીદી કરવી જોઈએ. તો મિત્રો આવા બધા ઘણા બધા આપણને હકોની સાથોસાથ આપણને ફરજો પણ આપવામાં આવી છે. તો આ ફરજોને ધ્યાનમાં લઈ આપણે ટેક્સ્ટબુકના આધારે થોડી થોડી ચર્ચા કરતા જઈશું એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે. બીજું પહેલી મહત્વની બાબત કે કોઈ પણ ગ્રાહકની મુખ્ય ફરજની અંદર કે ગ્રાહકને ખરીદી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ, યોગ્ય વસ્તુની પહેલા પસંદગી કરવી, ત્યાર પછી વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી અને વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS અને ISI કે એકમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો નિશાની વાળી વસ્તુની ખરીદી કરવી જોઈએ. એટલે BSI અને ISI જેવા એકમાર્ક આવી જે માર્કા લગાવેલી વસ્તુ હોય, પ્રમાણિત કરેલી વસ્તુ હોય તેવી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો. બજારની અંદર અસંખ્ય ચીજ વસ્તુઓ મળતી હોય, નીચા ભાવ પ્રાપ્ત થતી હોય તો મન ફાવે તેવી વસ્તુની ખરીદી ન કરવી, કારણ કે એનાથી ઘણીવાર આપણા જીવનું જોખમ સર્જાતું હોય છે. ખાસ કરીને તો એમ કહેવાય કે વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામ વાળી વસ્તુની ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણા ઘરની અંદર ઘણી બધી બાબતો એવી હોય છે, ઇલેક્ટ્રોનિક બાબતો વસ્તુઓ હોય છે, ટીવી, પંખા, ઇલેક્ટ્રિક બાબત, જો એમાં તમે બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાનો આગ્રહ નહીં રાખો તો કદાચ અકસ્માત થવાની શક્યતા ઊભી થાય અને ઘણીવાર આપણા જીવનનું જોખમ પણ સર્જાતું હોય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પ્રમાણિત કરેલી વસ્તુઓની ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજું, ખરીદી સમયે અનેક બીજી વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજવું અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારી પૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. એક સમજવું અને સાચા ગ્રાહક તરીકે આપણે આપણી જવાબદારી નિભાવી જોઈએ કે જેથી કરીને જે તમે કિંમત જાણી છે એની ઉપર લેબલ છે, એની ઉપર પેકિંગ ડેટ છે, એની તારીખો છે, આ બધી બાબતોનો ખ્યાલ હોય તો વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ હોવું જોઈએ, બુદ્ધિપૂર્વક ગણતરીબાદ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન હોવું જોઈએ, જેથી તેનું શોષણ અને છેતરપિંડી બચી શકે. કોઈ પણ ક્ષેત્રમાં તમે વસ્તુ ખરીદવા માટે કોઈ પણ વેપારી કે ઉત્પાદક પાસે ગયા તો આપણે વિવેક બુદ્ધિથી વ્યવહારિક ઉપયોગિતા વ્યવહારિક બુદ્ધિથી એની સાથે વ્યવહાર કરી અને આવી તમામ માહિતી પ્રાપ્ત કરી અને પછી જ આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે, નહીં કે કોઈ પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન એની સાથે કરવા. કોઈ પણ એક સાચા ગ્રાહક બનીને જયારે તમે જાઓ છો ત્યારે વેપારી હોય ઉત્પાદકો હોય તેની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન ગેરવર્તન કર્યા વગર વ્યવહારિક વર્તન કરી અને કોઈ પણ વસ્તુની આપણે માહિતી માંગી અને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘણી વાર ઉતરાય ભર્યું વર્તન કરવાથી કોઈ પ્રશ્ન ઉભા થાય, ક્યારેક સંઘર્ષ ઉત્પન્ન થાય, આવું ન બને એની વિવેક બુદ્ધિથી આપણે વ્યવહારિક શબ્દો દ્વારા એનો ઉપયોગ કરવો અને વસ્તુની ખરીદી કરવી. બીજું એમ કહેવાય કે ગ્રાહકે ખરીદેલા માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવવાની પાકી રસીદ અથવા કોઈ પણ વસ્તુ તમે જયારે ખરીદો છો ત્યારે એનું વોરંટી કાર્ડ હોય, ગેરંટી કાર્ડ હોય, પાકું બિલ હોય, એની રસીદ હોય, એ લેવાનો આગ્રહ રાખો કે જે કદાચ કોઈ વસ્તુની અંદર તમારી છેતરપિંડી થાય તો તમે એને બદલાવી શકો, એની પાસે વળતર માગી શકો અથવા એમાં યોગ્ય સેવાના જે નિયમો લખ્યા હોય, રિપેરિંગના જે નિયમો લખ્યા હોય એ આપણે પૂરતી સર્વિસના નિયમોને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે અહીંયા પાકું બિલ અથવા રસીદ અથવા નાણાં ચૂકવવાની પોઈન્ટ અથવા વોરંટી કાર્ડ જે વસ્તુઓ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજો, ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ, નહીં કે કોઈ પોતાની તાકાત દેખાડવા માટેના મંડળો નહીં, પણ એક સાચા ગ્રાહક બનવા માટે એક સાચા ગ્રાહક મંડળ રચવા માટે સ્વૈચ્છિક રીતે કેટલીક સંસ્થાઓની અંદર સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત આપણી જાતે આપણે કેટલાક લોકો ભેગા થઈ અને મંડળો બનાવી અને જ્યાં જ્યાં ગ્રાહકોને અન્યાય થાય છે તેવા તમામ ક્ષેત્રોની અંદર એને યોગ્ય ન્યાય મળે તે મંડળો દ્વારા નિર્ણય લાવવાનો પ્રયત્ન કરવો. બીજું એમ કહેવાય કે આવા જે જે મંડળોની અંદર ગ્રાહક એના સભાસદ હોય અથવા કોઈ ગ્રાહક ક્ષેત્રનો હોય તો શું કરવું જોઈએ, તો કે કાયદેસરની લડત આપવી જોઈએ અને કાયદેસરની લડત આપ્યા પછી એને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે તેવા પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને ગ્રાહકનું શોષણ આપણે અટકાવી શકીએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોને અને વિવિધ સેવાભાવી સંસ્થાઓને સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. કોઈ પણ બાબતમાં તમે જયારે છેતરાવો છો ત્યારે એના અધિકારીઓ હોય, ગ્રાહક સુરક્ષા મંડળના અધિકારીઓ હોય, એની યોગ્ય પહેલા રજૂઆત કરવી કે કોઈ આ જગ્યા ઉપર આ ઉત્પાદકો અથવા વિક્રેતા અથવા વેપારીઓ દ્વારા આવી રીતે ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે તો તકેદારીના ભાગરૂપે તમે એની ઉપર યોગ્ય પગલા ભરશો, આવું એને જાણ કરવી જરૂરી છે. અને જાણ કર્યા વગર તમે ડાયરેક્ટ એની ઉપર પૂરું કરો તો ઘણીવાર પ્રશ્ન સર્જાતા હોય છે. તો એ ગ્રાહકને છેતરતા અટકાવવા માટે સૌથી પહેલા એના અધિકારીઓ હોય એ અધિકારીઓને જાણ કરી. દાખલા તરીકે વજન આપણને ઓછું મળે છે તો આવા સમયે તોલમાપ અધિકારી હોય એને આપણે જાણ કરવી જોઈએ કે ભાઈ જૂના વજન ત્યાં વાપરે છે, કાંટાની અંદર વજન કાંટાની અંદર છેડછાડ કરે છે. તો એ અધિકારી જે તે અધિકારીને જાણ કરવી, અધિકારી પોતે એની રીતે તપાસ કરશે અને ફરીવાર બીજા ગ્રાહકો ન છેતરાય તે માટેની કાર્યવાહી કરશે. બીજું, ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ઘણીવાર વેપારીઓ ઉત્પાદકોને કહેતા હોય છે કે આવા પ્રકારની વસ્તુ અમને બજારમાં મોકલો અને એ બજારમાં ઊંચી કે નીચી કિંમતે ખરીદી અને પાછા ગ્રાહકોને ઊંચી કિંમતે વેચતા હોય છે અને એમાંથી નફાનો ઘણો ઉભો કરતા હોય છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે અમુક પ્રકારની વસ્તુઓ હોય, માનો કે એક્સપાયર ડેટ છે, બે દિવસ જતા રહ્યા છે, તો એમાં આપણે બાંધછોડ ન કરી. એક્સપાયર ડેટ વાળી લીગલી ડેટ હોય એ લીગલી ડેટ વાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો.
કે જે ઠીકણી બાંધો નહીં કરો એટલે આપોઆપ બીજા ગ્રાહકો છેતરાતા અટકશે અને વ્યાપારી છે એ વસ્તુની વેચાણ કરતો પણ અટકી જશે. બીજો ગ્રાહકની વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણમાં કોઈ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કાર્ય તારીખ, બેંચ નંબર અને ચોખ્ખું વજન, પછી અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. કોઈ પણ સાચા ગ્રાહક તરીકે આ તમામ બાબતો, એની પેકિંગ ડેટ હોય, ઉત્પાદક હોય, એની વજન હોય, એની એક્સપાયરી ડેટ હોય એટલે કે અંતિમ તિથિ હોય, આ બધી બાબતોને ચકાસ્યા પછી જ આપણે ખરીદવાનો આગ્રહ રાખશું. ખરીદી વખતે માલ ઘટતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. ઘણી વાર આપણે વસ્તુ ખરીદીને લઈને આવતા રહીએ અને બજારની અંદર મોટી જાહેરાતો હોડી વાંચતા હોય, પ્રચાર કરતા હોય કે 10 રૂપિયાનો 1.5 કિલો, ઘરે લાઈને વજન કરીને જોખો તો કિલો જ નીકળે. તો આવી રીતે લોભામણી યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા ગ્રાહકો છેતરાતા હોય છે. તો આવી કોઈ પણ બાબત હોય ત્યારે તમને ચોખ્ખું વજન મળે છે એ ચકાસો, અને જો તમને ખ્યાલ આવે તો તાત્કાલિક એને ધ્યાન દોરો. ઘણી વાર વજન કાંટાની અંદર છેડછાડ કરવામાં આવતી હોય છે, ઘણી વાર ઘસાઈ ગયેલા વજનિયાઓ 50 ગ્રામ છે, 100 ગ્રામ છે, 500 ગ્રામના વજનિયા છે, કિલોના વજનિયા છે, એ ઘસાઈ ગયેલા હોય. ખરેખર અર્થમાં તોલમાપ અધિકારી દ્વારા એને દર વર્ષે કે અમુક એની નિયત તારીખ સુધીમાં એને પ્રમાણિત કરવા જોઈએ કે ઘસારાના કારણે વજનિયાઓ છે ઘસાઈ જતા હોય છે, એના કારણે વજન એને ઓછું મળતું હોય છે. તો આવા સમયે વેપારીને ગ્રાહક તરીકે, એક સાચા ગ્રાહક તરીકે ધ્યાન દોરવું જરૂરી છે. બીજું, વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. અને ઘણીવાર વેપારીઓ આપણને યોગ્ય ન્યાય ન આપે તો આવા સમયે કોર્ટની અંદર ફરિયાદ કરી અને એનો યોગ્ય નિર્ણય પ્રાપ્ત થાય તેવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. આમ આપણે ટૂંકમાં કહી શકીએ કે કોઈ પણ એક જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા આપણી કરવી જોઈએ. પણ ટૂંકું કચ્છમાં તમને કહો કે ગમે ત્યારે તમે ફરજો અદા કરવા જાઓ તો ક્યારે કોઈ વેપારી કે ઉત્પાદક સાથે ઝઘડો કરવાનો નથી. ઝઘડો કર્યા વગર એક વિવેક બુદ્ધિ અને વ્યવહારુ બુદ્ધિથી એક સાચા દીર્ઘ દ્રષ્ટિ ગ્રાહક તરીકે, વિવેક બુદ્ધિ વાળા ગ્રાહક તરીકે આપણે એની સાથે વર્તન કરવાનું છે. એની સાથે નહીં કે ઝઘડો કરીને કે એની સાથે સંઘર્ષ કરીને આપણે પ્રશ્નો ઉભા કરવાના. તમને યોગ્ય નિર્ણય ન મળે તો તમે કોર્ટમાં જઈ શકો છો, ગ્રાહક સુરક્ષા અધિકારીને ફરિયાદ કરી શકો છો, તો એ લોકો એની રીતે થોડી તપાસ કરી અને આગળની કાર્યવાહી કરશે. પણ ઝઘડવા એ કરવાની વાત નથી. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. જરૂરિયાત હોય એટલી વસ્તુ ખરીદવી, નહીં કે મોટો બફર સ્ટોક ભેગો કરવો. ઘણી વાર એવું થાય કે ગ્રાહકને વધારે પ્રકારમાં નાણું આવી ગયું હોય કોઈ રીતે, તો એ વસ્તુની જરૂરિયાત ન હોય તો ઘરમાં સંગ્રહ કરી મૂકી દીધી. તો આવા સમયે વસ્તુની અછત ઊભી થતી હોય છે અને અછતના કારણે ભાવ વધારો થતો હોય છે. તો જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો. આકર્ષક જાહેરાતોથી અંજાઈની કે દેખાદેખી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંનો વેડફા થતો અટકાવવો જોઈએ. આજના આધુનિક યુગની અંદર તમે જોવા જશો તો મોટા ભાગે જાહેરાતો આવશે. ઘણી વાર તમે પેપરમાં વાંચતા હોય છો કે 18,000 રૂપિયાનો એક મોબાઈલ જાહેરાત આવી, 18,000 રૂપિયાનો નવું ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં આવ્યું છે. પછી 15 દિવસ પછી તમે જુઓ તો આની ઉપર આમ લાલ ચોપડી મારી છે અને લખ્યું છે સુધારેલા ભાવ 15,000. પછી ફરી પાછા 15 દિવસ પછી એને એ વસ્તુ ઉપર તમે નજર કરો તો એની ઉપર એ ચોપડી મારી છે કે સુધારેલા ભાવ 10,000 રૂપિયા. તો આવા ઘણી વાર આવી જાહેરાતો જે આપણે આકર્ષાતા હોય છે, કહેવામાં આવે કે નહીં 18,000, નહીં 15,000, હવે માત્ર ને માત્ર 10,000 રૂપિયા. આવી લોભામણી યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા આપણી આપણને છેતરાવામાં આવતા હોય છે અને આપણે જરૂરિયાત ન હોય તો પણ આપણે ખરીદી કરતા હોઈએ છીએ. એટલે ખોટી ભ્રામક જાહેરાતોથી કોઈ એક સાચા ગ્રાહક તરીકે કોઈની પાસે છેતરાવું નહીં. બીજું, ખરીદી વખતે વજનમાં માપ્યા જે પ્રવાહી, કેરોસીન છે, ડીઝલ છે, પેટ્રોલ છે, તેલ છે,
આવા પદાર્થનું જ્યારે વજન કર્યા વગર સીધું માપિયા દ્વારા આપણને વસ્તુ આપવામાં આવતી હોય છે તો આ માપિયાની અંદર પણ છેડછાડ હોય છે કે ઘણી વાર એ જે માપિયાઓ હોય એની અંદર ખોબા પાડી દેવા હોય એટલે કે અંદરનો વ્યાસ ઘટી જાય એટલે અંદરનો વ્યાસ ઘટી જાય એટલે આપોઆપ આપણને વસ્તુ મળે પછી કેરોસીન જેવી વસ્તુ લેવા માટે ગયા હોય તો શું થાય કે ઊંચેથી પાડે એટલે ખીણ જ્યાં બહાર નીકળે એટલે તરત આપણા જે કઈ આપણી માલ ભરવા માટે વસ્તુ લઈ ગયા એમાં રેડી થઈ તો આવી આવા સંજોગોમાં પણ આપણે ઘણી વાર છેતરાતા હોઈએ છીએ એટલે કે માપિયા છે વજન કાંટો છે તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં એની યોગ્ય ચકાસણી કરી પછી જ વસ્તુ ખરીદવી જોઈએ તોલમાપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતે ઉપર તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી કરવી જોઈએ નિયમ પ્રમાણે એવું હોય છે કે જે વેપારીઓ હોય એ દર અમુક નિયત સમય મર્યાદામાં એના જે વજનીયાઓ હોય એની ચકાસણી કર્યાનું સર્ટિફિકેટ એને રાખવું પડતું હોય છે એને જો વજન કાંટા એને ચકાસવા પડે પછી એના વજનીયા છે એ ઘસાઈ જતા હોય એના કારણે વજન ઓછું થતું હોય તો આવા સમય પ્રમાણિત નિયત પ્રમાણે થાય છે કે નહીં એની ખાસ તકેદારી રાખવી જોઈએ બીજું તોલમાપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ જરૂર પડીએ ફરિયાદ કરવી હોય એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે અહીંયા ટેક્સ્ટબુકમાં એવું કહેવામાં આવ્યું છે આપણને કે તોલમાપના વજનીયાઓ જે છે વજન કાંટા છે વજનીયાઓ છે એ દર વર્ષે પ્રમાણિત થાય છે કે નહીં અને જો ન થયા હોય તો તોલમાપ અધિકારીને જાણ કરવાની આપણી ફરજ છે પણ એને જાણ કર્યા પછી એ જે તે અધિકારી એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે આવું આપણને ફરજ તરીકે અદા કરવામાં આવ્યું છે પણ શક્ય હોય ત્યાં સુધી સંઘર્ષમાં ઉતર્યા વગર વેપારીને જાણ કરી અને એના પ્રશ્નનું નિરાકરણ આપણે જાતે વિવેક બુદ્ધિથી લાવવા માટે જો પ્રયત્ન વધારે કરશું તો વધારે એમાં સંઘર્ષ ટળશે અને એનાથી દરેક વેપારીને ખરીદનાર વ્યક્તિને બંનેને ફાયદો થશે ત્યાર પછી ગ્રાહકે ગેસ સિલિન્ડર આવે તો તેનું સ્થિર તપાસ કે તે સંબંધે તે અંક અકબંધ છે કે નહીં એટલે મતલબ સીલ મારેલું છે કે નહીં આશરે વજન ચેક કરવું રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર ઝીરો મીટરનું રીડિંગ જોઈને પછી ભરાવવું કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાયેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું ઉંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની છેતરપિંડી અથવા છેતરાવાની શક્યતાઓ હોય છે તો ઘણી વાર આપણે મુસાફરી કરતા હોય તો રિક્ષાની અંદર મીટર હોય એ ઝીરો કરાવી બેસવું પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જઈએ તો કાંટો મીટર એનું મીટર છે ઝીરો થયું છે કે નહીં એ ચકાસવું પ્રવાહી વસ્તુ ત્યારે સુધી વસ્તુ લેવા જાઓ તો એના ફીણ નીચે બેસી જાય પછી પૂરેપૂરું ભરાવીને લેવાનો આગ્રહ રાખવો આવી ઝીણી ઝીણી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું અને એમાંય ખાસ કરીને આપણા રોજબરોજની વપરાશની વસ્તુમાં ગેસ જે એલપીજી ગેસ આપણા ઘરે આવે છે રાંધણ ગેસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ રાંધણ ગેસની અંદર યોગ્ય સીલ છે કે નહીં એ ચકાસી લો અને જો તમને સીલની અંદર શંકા જાય તો જે વિક્રેતાઓ છે એના દ્વારા એનું વજન ચકાસો કે ભાઈ આ પૂરેપૂરું નેટ વજન અંદર છે કે નહીં એ જોઈ લો કે જેથી કરીને ઓછો ગેસ આપણને પ્રાપ્ત ન થાય તો આવી ઘણી ઘણી બાબતો ઉપર આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે રેલવે બેંક વીમો ટેલિફોન સુધારાય હોસ્પિટલ વગેરેની સેવામાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગતો અને મેળવી વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવી અન્ય ગ્રાહકને તેમને થયેલા અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવવા જોઈએ આમ ગ્રાહક જાગૃત અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે મતલબ એ છે કે ઘણીવાર રેલવે દ્વારા બેંકો વીમા કંપનીઓ ટેલિફોન સુધારાય હોસ્પિટલો વગેરેની સેવાની અંદર ઉણપ લાગે તો આવા સમયે તમને યોગ્ય સેવા ન પ્રાપ્ત થાય તો એની સામે ફરિયાદ કરી અને એને યોગ્ય પગલાં લેવા માટે સૂચન કરવું પડે અને સૂચન કર્યા પછી જો તમને યોગ્ય એની
લાભ મળ્યો છે તો વર્તમાન પત્રોમાં એની પ્રસિદ્ધિ આપી કે આવા પ્રકારની ઘટના બની હતી અને એ ઘટનાના ભાગરૂપે અમે ફરિયાદ કરતા અમને આટલું વળતર પ્રાપ્ત થયેલું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપવું તો આપી શકાય કે વીમા કંપની છે, પછી રેલવે છે, રેલવેની મુસાફરી કરતા હોય ને આપણે ટાયર 2 કે ટાયર 3 કે એસી કોચની આપણે ટિકિટ લીધી હોય ને એની અંદર એસી ચાલુ હોય, પંખા ચાલુ ન હોય, સેનિટાઈઝરની વ્યવસ્થા ન હોય, તો આવા સમયે તમે જો ફરિયાદ કરો તો એનું યોગ્ય વળતર એને મળવું જોઈએ છે. અને જે પ્રકારની ફરિયાદ કરવો હોય એને વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરો કે બીજા ગ્રાહક એનાથી જાગૃત થાય. અને વર્તમાન પત્રમાં એને પ્રસિદ્ધ કર્યા પછી તમને શું વળતર મળ્યું એના વિશે પણ માહિતી આપી અને લોકોને સાચા ગ્રાહક બનવા માટે જાગૃત કરવાની અહીંયા વાત છે. બીજું, ટીવી ચેનલો હોય કે વર્તમાન પત્રોમાં પ્રકાશિત કર્યા પછી તમને કઈ રીતની વળતરની ફોર્મ્યુલા મળી છે એ અંગે પણ જો પ્રસિદ્ધિ આપશો તો બીજા ગ્રાહકો ત્યાં છેતરાતા અટકી જશે. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો ઝુંબેશોમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારના ઉત્સાહભેર જોડાવા સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આવા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે કે જાગો ગ્રાહક, જાગો ગ્રાહક, જાગો બિલ માંગે તેનું નસીબ જાગે, આવી બધી રેલીઓ યોજાતી હોય છે, પરિસંવાદો યોજાતા હોય છે, વર્તમાન પત્રોમાં જાહેરાતો આવતી હોય છે, ઘણી વાર નાના મોટા કાર્યક્રમો થતા હોય છે, એમાં જોડાય અને લોકોને એનાથી માહિતગાર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ કે જેથી કરીને એક ગ્રાહક ક્ષેત્રનો તો બીજો એનાથી નહીં છેતરાય અને સાચા ગ્રાહકની ખરીદ તરીકે એ આગળ હોય છે. તો આમ મિત્રો 1 થી 13 જેટલા મુદ્દાઓ ગ્રાહકોની ફરજોના તમને આપવામાં આવ્યા છે અને આ ગ્રાહકોની ફરજો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે બિલ માંગો, વોરંટી કાર્ડ માંગો, બીએસઆઈ આઈએસઆઈ જેવા માર્કાવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો, સેવા પછી યોગ્ય ન મળી હોય તો એને ફરિયાદ કરી, એની માટે મંડળો રચવા, આવી ઝીણી ઝીણી બાબતો ઘણી બધી જો એકત્રિત કરી અને તમે 5 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન સરસ રીતે બનાવી અને પરીક્ષામાં લખી શકશો. હવે ત્યાર પછીનો મુદ્દો છે કે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત. હવે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતનો મતલબ શું છે કે જ્યાં જ્યાં ગ્રાહકો છેતરાય છે તો દરેક જિલ્લાની અંદર, રાજ્યની અંદર અને રાષ્ટ્રની અંદર આવી અદાલતોની રચના કરવામાં આવી છે જેને જિલ્લા ફોરમ, જિલ્લા મંચ અથવા ફોરમ એવા શબ્દથી સંબોધવામાં આવે છે. અને એમાં આ ત્રણેય સ્તરીય ઉપર જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર ઉપર અમુક પ્રકારની ક્ષેત્રની થઈ હોય તો એના વળતરની દાદ અથવા માંગ આપણે કરી શકીએ છીએ. એ સંદર્ભમાં અહીંયા આપણને ટૂંકી માહિતી આપવામાં આવેલી છે. તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી. જે રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે, એ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના કમિશનો નિયમો ઘડ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ ત્રિસ્તરીય અદાલતનું માળખું ઉભું કર્યું છે અને ગ્રાહક ફોરમમાં કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. એમાં પહેલું જિલ્લા ફોરમ અદાલત કે જે જિલ્લા મંચ તરીકે ઓળખવામાં આવે છે. હવે જિલ્લા ફોરમ અદાલતની અંદર પ્રત્યેક જિલ્લામાં એક મોટે ભાગે એક અદાલત હોય છે, જેથી મહત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને તે નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. બીજું, આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા અંગે દાવા માટે તેને નિર્ધારિત ફી ભરીથી અરજી સ્વીકારવામાં આવી છે. 20 લાખ સુધીની તમને છેતરપિંડી થઈ હોય તો આવા દાવાઓની આપણે જિલ્લા ફોરમ અદાલતોની અંદર ફરિયાદ કરી શકીએ છીએ. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો જિલ્લા ફોરમ અદાલતમાં યોગ્ય ન્યાય ન મળે તો એ જિલ્લા ફોરમની અંદર ન્યાય યોગ્ય પ્રાપ્ત ન થયો હોય તો એની 30 દિવસ પછી યોગ્ય ફી ભરી અને રાજ્ય ફોરમ અદાલતની અંદર એ ફરિયાદ અથવા દાદ માગી શકે છે. તે પૂર્વે તેણે વળતરી દાવાની રકમ 50% અથવા 25,000 કે ઓછું હોય તે નિયત શરતોને ડિપોઝિટ જમા કરવાની હોય છે. મતલબ એવો છે કે તમે કેટલી રકમની છેતરામણી થઈ છે એ છેતરામણીના સંદર્ભમાં એને 25% રકમ જમા કરાવવાની હોય છે.
અને જો તમે કે જીતી જાવ તો એ રકમ અને સાથે તમને જે કઈ ક્ષેત્રફળ થઈ છે એ તમને પરત મળતી હોય છે અને આ રીતે 20 લાખ સુધીના દાવાઓની અરજીઓ એ જિલ્લા ફાર્મ અદાલતમાં કરવામાં આવતી હોય છે ત્યાર પછી રાજ્ય કમિશન મતલબ રાજ્ય ફાર્મ અદાલત હવે એની અંદર પણ કેટલીક એવી બાબતો છે કે દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફાર્મો કાર્યરત છે 20 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટે ફરિયાદ નિર્ધારિત કે ફરિયાદી દાખલ થઈ શકે છે બીજું જિલ્લા ફોરમમાં નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં કરાવેલ નમૂનાઓ અને દાવાને રાજ્યને 50% અથવા 35,000 ડિપોઝિટ ફરિયાદી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે અહીંયા એવી વાત કરો મારી કે રાજ્યની અંદર કુલ 35 રાજ્ય ફોરમ અદાલતો છે 20 લાખથી શરૂ કરી 1 કરોડ રૂપિયા સુધીના દાવાની અરજીઓ કરી શકે છે અને જિલ્લા જેલની સોરી જિલ્લા ફોરમ અદાલતની અંદર જે પક્ષકાર નારાજ થયો હોય તે નારાજ થયેલો પક્ષ અમુક ટકા એટલે 25% જેટલી રકમ ભરી અને જિલ્લા રાજ્ય કમિશનમાં એક પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે અને આ રીતે એનું આખું સંચાલન થતું હોય છે અને જે રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ એવા શબ્દ તેને ઓળખવામાં આવે છે અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરે કે દેશ લેવલ કે જેમાં મોટી રકમ હોય સામાન્ય રકમ ન હોય તેવી બાબતોની વાત અહીંયા વાત કરવામાં આવેલી છે તો કરોડ 1 કરોડ થી વધુ જિલ્લામાં 20 લાખ સુધી 0 થી 20 લાખ સુધી પછી રાજ્યની અંદર 20 લાખ થી 1 કરોડ સુધી અને રાષ્ટ્રની અંદર 1 કરોડ થી વધુ ની ક્ષેત્રામણી થઈ હોય ત્યારે તમે રાષ્ટ્રીય કમિશન ની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો એટલે અહીંયા લખ્યું છે કે 1 કરોડ થી વધુ વળતર ના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત કોર્ટમાં ભર્યા ફરિયાદ દાખલ થઈ શકે છે 5 સભ્યોની બેંચ આ કમિશનના સભ્યો હોય છે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખ 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે જો કે અપીલ પૂર્વક પક્ષકાર વળતર દાવાની રકમ 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવાનું ફરજિયાત છે કે કોઈ પણ પક્ષકાર જે છે એને યોગ્ય અન્યાય થયો હોય તો અન્યાયનું માહિતી માંગવા માટે અથવા એની યોગ્ય વળતર મળે તે માટે 50% ફી અથવા જે પે દાવો એની 50% રકમ અથવા તો ઓછા 50,000 રૂપિયા એટલે કે જે બેમાંથી ઓછું હોય તે ભરી અને એ ફરિયાદ અથવા દાદ માંગી શકતા હોય છે જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતે કરેલો હુકમનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર કરે છે જેવી રીતે આપણે કોર્ટની અંદર ચુકાદો આવે એને માન્ય ન રાખે તો સજા કે દંડ થાય છે તેમ જિલ્લા કે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા ઉપર જે કેસ જીતાયેલા હોય જો માન્ય ન રાખે તો એની પર સજાને દંડ કરવાની જોગવાઈ છે બીજું બીપીએલ હેઠળની વ્યક્તિઓને સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓ કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે કોઈ બીપીએલ હેઠળની વ્યક્તિ હોય અથવા વિકલાંગ હોય અથવા સિનિયર સિટીઝન હોય આવા વ્યક્તિઓને ફીમાંથી મુક્તિ આપી અને એનો કેસ સરકાર દ્વારા ચલાવી અને એની યોગ્ય સહાય કરવા માટે પ્રયત્ન થતા હોય છે તો આમ આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે ગ્રાહકોની આ જે ફરજો છે અને એ ફરજોને આધીન જો ગ્રાહક હોય તો એને ન્યાય ન મળે તો આ ન્યાય મેળવવા માટે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર સ્તર ઉપર આવી અદાલતોની રચના કરી અને ગ્રાહકોને યોગ્ય વળતર પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે તો મિત્રો આપણે એમ કહી શકીએ કે જ્યારે આપણા અધિકારો આપણે જ્યારે માગવા નીકળીએ ત્યારે આપણી ફરજ છે કે આપણે આપણી ફરજમાં રહેવું જોઈએ અને જો ફરજમાં તમે હશો તો આ ત્રણેય કોર્ટમાં તમે ગ્રાહક તરીકે ફરિયાદ કરી શકશો અને એ ફરિયાદના ભાગરૂપે તમને યોગ્ય વળતર પણ મળી શકશે તો આમ આપણે અહીંયા આ વિભાગ પૂરો કરીએ છીએ અને ત્યાર પછીના પીરિયડમાં આપણે આગળ પછીના વિભાગમાં આપણે જોશું કે
ગ્રાહક સુરક્ષા અંગેની પરિષદો માટે શું કરવું, પછી જાહેર વિતરણ પ્રણાલી શું છે, કોલમાં અંગેની બાબતો કઈ કઈ છે, એને વિશે થોડી ચર્ચાઓ કરવામાં આગળ આવેલી છે. પણ અહીંયા આપણે અહીંયા આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ. આભાર. જય સ્વામિનારાયણ.